આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું મધુરાષ્ટકમ. મધુરાષ્ટકમના પાઠ નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે. નિસંતાન દંપતી જો આ પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. દરેક ઘરોમાં નિત્ય મધુરાષ્ટકમના પાઠ જરૂર સાંભળવા જોઈએ. મધુરાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું હેતથી વર્ણન કરેલું છે. શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મીઠાશનું મધુર સ્વરૂપ ગણાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનો દરેક ભાગ, તેની દરેક પ્રવૃત્તિ, ભગવાનની દરેક ક્રિયા મધુર છે. તેમના આચરણથી અન્ય જીવંત અને નિર્જીવ વસ્તુઓ પણ મીઠાશ પ્રાપ્ત કરે છે. બાળકૃષ્ણના નટખટ સ્વરૂપની ઝલક આ મધુરાષ્ટકમમાં જોવા મળે છે. મધુરાષ્ટકમ એવો સ્તોત્ર છે જે સંસ્કૃતમાં હોવા છતાંય તેના દરેક શબ્દ એકદમ સરળતાથી અને આસાનીથી સમજી શકાય છે. આ સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનું વર્ણન કરેલું છે. આ સ્તોત્રની ખાસિયત એ છે કે સ્તોત્રનો પાઠ કરતા કે સાંભળતા સાક્ષાત શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન આંખની સામે થાય છે. જાણે સાક્ષાત બાળકૃષ્ણ આપણી નજરની સામે તેની બાળલીલા કરતા હોય તેવી ઝાંખી ઊભી થાય છે. તો આ વિડીયોમાં મધુરાષ્ટકમનું પઠન કરીશું. તો મધુરાષ્ટકમનું પઠન શરૂ કરીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ પ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વેણુ મધુરો રેણુર્મધુર પાણીર્મધુર પાદ્યો મધુરો નૃત્યમ મધુરમ સાખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુર ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચીર મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિ મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ મધુરાષ્ટકમ સમાપ્ત. બોલો શ્રી બાલકૃષ્ણ ગોપાલ શ્રી કૃષ્ણ કનૈયાની જય. તો આપણે સાંભળ્યું મધુરથી પણ મધુર એવું મધુરાષ્ટકમ, જે ઘરમાં નિત્ય સાંભળવાથી દિવસના દરેક કાર્યો પૂર્ણ થાય છે. આ પાઠ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. વિષ્ણુને પ્રિય હોવાથી તે મા લક્ષ્મીને પણ અતિ પ્રિય છે. આથી જે ઘરમાં મધુરાષ્ટકમના પાઠ થતા હોય તે જોઈ માતા લક્ષ્મી રાજી થઈ તે ઘરમાં સ્થાયી નિવાસ કરશે. મધુરાષ્ટકમના આ પાઠ ખૂબ જ સરળ છે. આથી હર કોઈ વ્યક્તિ નિત્ય આસાનીથી આ પાઠ કરી ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, મધુરાષ્ટકમનો આ સ્તોત્ર તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળ્યો
જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે। ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ કે પછી ભગવાનનું બાળ સ્વરૂપ, બાળકૃષ્ણ, કાનુડો કે કનૈયો પૂરી શ્રદ્ધાથી જરૂર લખજો। મધુરાષ્ટકમના સ્તોત્રનો લાભ તમારા મિત્ર, સ્નેહી કે પરિવારજનો પણ લઈ શકે એ માટે દરેકને આ વિડીયો જરૂર શેર કરજો। મધુરાષ્ટકમના સ્તોત્રનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।